मॉर्निंग फ्रेंड्स, केम छो तमे बधा? आर यू फाइन देयर? ओके मित्रो, आज आपणे धोरण 9 ની અંદર જે ત્રીજી પોયમ છે તેનું નામ છે બી ધ બેસ્ટ, જેના કવિ ડગ્લાસ મેલક. ડગ્લાસ મેલકની આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી માઇન્ડ બ્લોઈંગ માઇન્ડ બ્લાસ્ટિંગ જે કહેવાય એવી એક પોયમ છે. આ પોયમ આપણને એક સરસ મજાનો મેસેજ પણ આપે છે કે લાઈફની અંદર તમે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનું કાર્ય કરતા હોય, પછી તે નાનું હોય કે મોટું હોય, પણ તમારે એક કામમાં તમારું શ્રેષ્ઠ આપવું જોઈએ. એટલે ટૂંકમાં એવું કહેવા માગે છે કે તમે જે કરો તે શ્રેષ્ઠ રીતે કરો, કોઈપણ કામ નાનું કે મોટું હોતું નથી. અને બીજું મિત્ર, કોઈપણ કાર્યની સફળતા એ કાર્યની સાઈઝ ઉપર ક્યારે ડિપેન્ડ કરતી નથી, ભલે એ નાનું કાર્ય હોય કે મોટું હોય. કાર્યની સફળતા હંમેશા વ્યક્તિના એ કાર્ય પાછળના પ્રયાસ ઉપર આધારિત હોય છે. એટલે ફેલિયર એન્ડ સક્સેસ એ એને સાઈઝ ઉપર ડિપેન્ડ કરતો નથી. તો મિત્રો, જ્યારે પણ માણસ હતાશ થતો હોય તો એવા સમયમાં જો આ પોયમના શબ્દો એને સાંભળવામાં આવે અથવા સંભળાવવામાં આવે તો હું ગેરંટી આપું છું કે એ માણસ હતાશા કકેરીને ફરી પાછો નવો જોમ સાથે એ આગળ વધશે. તો મિત્રો, આ એક એવી કવિતા છે કે એ કવિતાના શબ્દો આપણે રૂમમાં આપણી અંદર ઉતારીશું તો આપણને જરૂર સફળતા મળશે, અને ક્યારે આપણે જીવનના સંઘર્ષમાં પાછા પડીશું નહીં. તો મિત્રો, આવી સરસ કવિતા આપણે આજે ભણવાનું છે, જેનું નામ છે બી ધ બેસ્ટ. તો મિત્રો, આજની પોયમ છે બી ધ બેસ્ટ, રિટન બાય ડગ્લાસ મેલક. કવિતા શરૂ કરીએ તે પહેલા કવિતાના જે રિસાઇટેન્સ છે એ આપણે જોઈ લઈએ. તો હવે તમે દરેક પેજ નંબર 120 નંબરનો પેજ નંબર એમાં પોયમ નંબર 3 કાઢીને રાખજો. જોઈએ બી ધ બેસ્ટ નો રિસાઇટેશન. બી ધ બેસ્ટ. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલ, બટ be the best little scrub by the side of the rain. Be a bush if you can't be a tree. If you can't be a bush, be a bit of the grass. And some highway happier me. If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. We can't all be captains. So captains, we have got to be crew. There is something for all of us here. There is big work to do and the leisure to do. And the task you must do is the near. If you can't be a highway, then just be a train. If you can't be the sun, be a star. It isn't by the size that you win or you fail. Be the best of whatever you are. Douglas Mellon. આ છે ડગ્લાસ મેલનની કવિતા. હવે એના ડિફિકલ્ટ વર્ડ્સ છે એ વર્ડ્સ આપણે જોઈ લઈએ. પહેલા સ્ટ્રાન્જામાં બી ઈ બી, બી એટલે થજો, થવ બનવું, બેસ્ટ એટલે શ્રેષ્ઠ, પાઇન પી આઈ એન ઈ, પાઇન એટલે એક પ્રકારનું વૃક્ષ,
हील એટલે ટેકડી, સ્ક્રબ છોડ અથવા જાડું, વેલી વી એ ડબલ એલ ઈ વાય વેલી નો અર્થ થાય છે ખીણ. આગળ જઈએ, સ્ક્રબ આયુ જાડું જળ. ઇન લાઈનમાં છેલ્લો શબ્દ છે રીલ, આર આઈ ડબલ એલ, રીલ એટલે ઝરણું. સેકન્ડ સ્ટાન્ડર્ડમાં બુશ, બી યુ એસ એચ, બુશ એ સ્ક્રબનું સિમિલર મિનિંગ થયું. બુશ એટલે પણ ઝાડું, છોડ. બીટ ઓફ ધ ગ્રાસ, ગ્રાસ એટલે ઘાસ અને બીટ એટલે તણકું. હાઈવે હેપી, હાઈવે એટલે ધોરીમાર્ગો, રાજમાર્ગ. ત્રીજી લાઈનમાં છે મસ્કી, મસ્કી એટલે એક પ્રકારની મોટી માછલી. અને એ જ લાઈનમાં છે બાસ, બાસનો અર્થ થાય છે અહીંયા નાનકડી માછલી. બટ ધ લાઇવલીએસ્ટ બાસ, લાઇવલીએસ્ટ નો અર્થ થાય છે જીવંત, એક્ટિવ, ચપળ. હવે ત્રીજો સ્ટ્રાન્જા, કેપ્ટન્સ. અહીંયા કેપ્ટન એટલે ક્રિકેટ ટીમમાં હોય છે, જે હોય છે તે કેપ્ટનની વાત નથી, પણ વહાણમાં, જહાજોમાં જે જહાજને ચલાવતો હોય છે એ કેપ્ટનની વાત છે. ક્રૂ એટલે વહાણના ખલાસી. ત્યારબાદ છેલ્લી લાઈનમાં, છેલ્લા સ્ટાન્જામાં, પહેલી લાઈનમાં ટ્રેડ એટલે પગદંડી. ઓકે, તો આ હતા એના અનફેમિલિયર વર્ડ્સ. હવે મિત્રો, આપણે આ કવિતાને સ્ટાન્જા બાય સ્ટાન્જા સમજીશું, અને જે તે સ્ટાન્જામાં જે ક્વેશ્ચન આવશે એ પણ જોડે જોડે આપણે અહીંયા સમજતા જઈશું. ઓકે મિત્રો, તો લેટ્સ સ્ટાર્ટ અવર થર્ડ પોયમ. ધ નેમ ઓફ ધ પોયમ ઇઝ બી ધ બેસ્ટ. બી ધ બેસ્ટ, પહેલું જ લાઈન જોરદાર આવ્યું છે. એવું કહેવા માંગે છે શ્રેષ્ઠ બનો, શ્રેષ્ઠ થાઓ. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હવે એ તમને અહીંયા કહેવા માંગે છે કે જો તમે એક ટેકરી ઉપર, ટોપ ઓફ ધ હિલ, હિલ એટલે કે ટેકરી પર, એની ઉપર જે પાઇન વૃક્ષ હોય છે, એ પાઇન વૃક્ષ ન બની શકો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, એટલે કે મોટી મોટી ટેકરી, જે પહાડ ઉપર જે વૃક્ષો થાય છે એ પાઇન વૃક્ષો, એ પાઇન વૃક્ષો ન બની શકો તો બી અ સ્ક્રબ ઇન ધ વેલી, તો ખીણની અંદર એક નાનકડું, એટલે કે ટોપ ઉપર જે ટેકરી હોય છે, પહાડો હોય છે, પહાડો ઉપરનું વૃક્ષ ન બનો તો નીચે ખીણમાં, ખીણની અંદર એક નાનકડું છોડવું બનો. બટ બી પણ બનો, એટલે કે તમે જો ઊંચા ન ચડી શકતા હોય તો કંઈ નહીં, પણ નીચા રહ્યા રહ્યા તમે તમારું કામ કરો. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઈડ ઓફ ધ બ્રિજ. પણ એવું સ્ક્રબ બનો, એવું નાનકડું સ્ક્રબ બનો કે જે ઝરણાનું શ્રેષ્ઠ સ્ક્રબ હોય, એટલે કે ટોપ ઉપરનું જો વૃક્ષ ન બની શકતા હોય તો ખીણમાં નાનકડું જે છોડ હોય છે, જે ઝાડ હોય છે એ બનો. પણ ધ બેસ્ટ લિટલ સ્ક્રબ, શ્રેષ્ઠ નાનકડું છોડ બાય ધ સાઈડ ઓફ ધ રિવર, એટલે કે જે ઝરણું વહે છે એ ઝરણાની પાસે શ્રેષ્ઠ ઝાડું તમે બનો. બી અ બુશ, ઝાડું બનો. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો તમે વૃક્ષ ન બની શકો તો,
પહેલા સ્ટેન્જામાં એવું કહેવામાં આવ્યું છે કે ટોચ ઉપરનું કે ટોચ ઉપરનું ફાઇન બ્રુક્સ ન બનો તો લિટલ સ્ક્રબ બનો, પણ એવો સ્ક્રબ બનો કે જે આ ઝરણાની સાઈડનું બાજુનું શ્રેષ્ઠ સૌથી સારામાં સારું છોડવું હોય. કે મિત્રો હવે આ સ્ટાન્ડર્ડ પહેલો સ્ટાન્ડર્ડ છે એમાં પહેલો પ્રશ્ન રાઈટ ધ સિમિલર વર્ડ્સ. Sorry, write the rhyming words in the stanza. तो आ पंक्तियों नी अंदर आ stanza मा जे rhyming words. अबे rhyming words એટલે શું? Rhyming words એટલે કવિતાના છેલ્લે શબ્દો. છેલ્લા શબ્દો તમારે જોવાના છે. એ ઉપરની line માં અને એની પછીની line અથવા એની પછીની line ની અંદર જો સરખો sound થતો હોય તો એવા શબ્દોને પ્રાસ યુક્ત શબ્દો કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. જેમ કે બીજી લાઇનમાં હિલ, ચોથી લાઇનમાં રિમ, તો હિલ રિમ, હિલ રિમ. તો અહીંયા તમે જો છેલ્લા શબ્દોમાં જે સાઉન્ડ છે એ સરખો તમારે આવશે, સરખો સાંભળવા મળશે. હિલ રિમ. પછી બી ટ્રી, તો આ પણ શું થયું? રાઇમિંગ વર્ડ્સ. બી ટ્રી. તો અહીંયા પણ તમે જોશો છેલ્લો જે સાઉન્ડ છે, અક્ષર નહીં પણ સાઉન્ડ ની વાત કરું છું, એ સાઉન્ડ તમને સિમિલર સાંભળવા મળશે. તો એ આપણા પ્રાસયુક્ત શબ્દો થયા. બીજું વોટ ડઝ The poet suggests, એટલે કે સૂચન કરે છે, if you can't be a fine on the top of the hill. If you can't be a fine on the top of the hill, the poet suggests that the poet suggests be a scrub in the valley, but be the best little scrub by the side of the rain. હવે ઇફથી વાત કરીએ, ઇફ પછીનું જે વાક્ય છે આપણે પહેલા લઈ લઈશું. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ of the hill. Okay, the poet suggests to be a scrub in the valley. But be the best little scrub by the side of the river. કવિ પ્રશ્ન પૂછે કે વોટ ડઝ ધ પોએટ સજેસ્ટ. પોએટ શું સૂચવે છે કે જો તમે ટેકરી ઉપરનું પાઇન વૃક્ષ નથી બની શકતા તો શું બનવાનું સૂચવે છે? તો ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓફ ધ ટોપ ઓફ ધ હિલ, જો તમે ટેકરીના ટોચનું પાઇન વૃક્ષ ન બની શકો તો કવિ તમને સ્ક્રબ બનવાનું સૂચવે છે, પણ ઝરણાની બાજુનું શ્રેષ્ઠ નાનકડું સ્ક્રબ બનવા સૂચવે છે. ત્રીજું, વોટ ડઝ ધ પોએટ સે ઇફ યુ કાન્ટ બી અ ટ્રી,
जो तमे वृक्ष न बनी सकता होय तो कवि तमने शु सूचवानुं कहे छे. द पोएट सेज टू बी द पोएट सेज टू बी अ ट्री सॉरी to be a bush if you can't be a tree. जो तमे वृक्ष न बनी सकता होए तो बुश जाड़वो बनो. आ था अपना पहला स्टैंजाना क्वेश्चन आंसर. हवे नेक्स्ट स्टंजा पर जी इफ यू कांट बी अ बुश जो तुम झाड़ू न बनी सकता हो तो बी अ बीट ऑफ ग्रास. ग्रास એટલે કે ઘાસ. ગ્રાસ એટલે કે ઘાસ. જો તમે જડું ન બની શકતા હોય તો એક ઘાસનું તણકડું બનો. એન્ડ સમ હાઈવે હેપીયર મી. અને જે ધોરી માર્ગો છે, જે રાજમાર્ગો છે, એ ધોરી માર્ગ એ માર્ગને તમે ખુશખુશાલ બનાવો. આપણે જોઈએ છીએ કે જે હાઈવે હોય છે, હાઈવેની બંને બાજુ જાડવા હોય છે, લીલુંછમ ઘાસ હોય છે, તો એવામાં આખું વાતાવરણ ખૂબ જ આહલાદક લાગે છે. એટલે કે જો તમે જડું ન બની શકતા હોય તો નાનકડું ઘાસ પણ તમે બની શકો છો અને એનાથી જે હાઈવે છે એ વધારે ખુશખુશાલ બની શકે છે. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી. મસ્કી એટલે કે મોટી માછલી. જો તમે મોટી માછલી ન બની શકતા હોય ધેન જસ્ટ બી અ બાસ. તો બાસ એટલે કે નાનકડી માછલી. જો નદીની મોટી માછલી ન બની શકતા હોય તો નાની માછલી બનો. બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. પણ તળાવ શ્રેષ્ઠ જીવંત માછલી બનો. અહીંયા કવિ તમને કહેવા માંગે છે કે જો તમે તળાવની મોટી માછલી ન બની શકો, કોઈ સરોવર તળાવ નદીની મોટી માછલી ન હોઈ શકો તો નાની માછલી બનો. પણ એવી માછલી બનો કે જે જીવંત હોય, એક્ટિવ હોય. ક્યારેક ક્યારેક કેવું છે, મોટી માછલી હોય છે એક જગ્યાએ પડી રહી હોય છે, પણ નાની માછલીઓ સતત એક્ટિવ રહેતી હોય છે, ચપળ રહેતી હોય છે. કોઈ નદી તળાવની અંદર તમે કોઈ ખાવાનું નાખશો તો ઢગલો માછલી, નાનકડી માછલી એકઠી થઈ જતી હોય છે. તો એવી એક્ટિવ માછલી બનવાનું કહે છે. અહીંયા આપણે જોયું કે કવિ આ સ્ટેન્ડર્ડ દ્વારા કહે છે કે જો તમે નાનકડું જડું ન બનતા હોય તો હાઈવે પરનું એક ઘાસનું તણકડું બને. જે ઘાસ, જે હાઈવે છે, જે ધોરી માર્ગો છે, એને ખુશખુશાલ કરે છે. ત્યારબાદ તળાવની મોટી માછલી નહીં તો નાની માછલી બને. એવી માછલી કે જે જીવંત હોય, એક્ટિવ હોય, ચપળ હોય, કે જે હંમેશા પોતાની દુનિયામાં મસ્ત હોય છે, તો એવી માછલી બનવાની સલાહ અહીંયા આપે છે અથવા સૂચન આપે છે. હવે સ્ટેન્ડર્ડના આપણા જે ક્વેશ્ચન આન્સર છે એ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન રાઇમિંગ વર્ડ્સનો છે. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટેન્ડર્ડ. તો અહીંયા તમને કીધું છે સ્ટાન્જા, એટલે જે તમને સ્ટાન્જા આપેલો હોય એ જ સ્ટાન્જાનો માંથી જ એના રાઇમિંગ વર્ડ શોધવાના છે, આખી કવિતાના શોધવાના નથી. તો અહીંયા આપણે જોઈએ છે ગ્રાસ બાસ. બીજું મેક લેક. મેક આ સ્ટેન્જામાં આપણને બે
राइमिंग वर्ड्स मळ्या छे। पछी व्हाट डज द पोएट सजेस्ट टू बी इफ यू कांट बी मस्की। कवि तमने शुं सूचवे छे जो तमे मस्की मोटी माछली न बनी सको तो शुं सूचवे छे टू बी अ बास। The poet suggests to be a bass if you can't be a muskie, but the liveliest bus in the lake। तो यहाँ चलो कि कवि आपने कहे छे सूचवे छे सजेस्ट तो यहाँ आपने प्रश्न ने जो सो तो डस थी दस सहायकारक क्रियापद नो उपयोग कर्यो छे એટલે જે મૂળ ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદને આપણે SES લગાડ્યું છે એટલે અહીંયા આપણે સજેસ્ટ નું સજેસ્ટ કર્યું છે। ત્યારબાદ ટુ બી અ બાસ એ આપણો આન્સર છે કે જો તમે મસ્કી ન બની શકતા હોય તો બાસ બનો પણ લાઇવેસ્ટ બાસ ઇન ધ લેક। ત્યારબાદ એનો એક સ્ટાન્ડર્ડ ત્રીજો પ્રશ્ન What does the poet ask to be if you can't be a bush? What does the poet ask? So कहे छे जो तमे bush जाड़ी ना बनी सको तो पहलो आपने करता है जैसे तो poet यहाँ पर तो जैसे does अने ask इतने ask हमारे has के इसलिए क्यों ask to be a bit of the grass if you can't be a bush। तो अहीं प्रवेश का जो पूरा है बेस्ट स्टैंजा ने फरी एक बार आपने जोई पहला स्टैंजा में कीधु कि बी तमे श्रेष्ठ बनो उत्तम थाओ जो तमे वृक्ष पर पाइन वृक्ष होय छे ए पाइन वृक्ष नी टोच ऊपर जे आवेलो छे ए वृक्ष न बनी सको तो नाना पुरुष छोड़ो એટલે ખેણમાં જે તળેટી હોય છે તળેટીનું નાનકડું એક ઝાડું એક છોડ બનો પણ કેવું છોડ શ્રેષ્ઠ સ્ક્રબ બને એટલે કે એની આજુબાજુમાં જે ઝરણો છે એ ઝરણાનું શ્રેષ્ઠ સ્ક્રબ બની રહો એટલે કે ભલે ના સાઈઝમાં તમે નાના છો નાનું કાર્ય કરો છો પણ એક કાર્યને શ્રેષ્ઠ રીતે કરો કે આજુબાજુમાં તમારા જેવું કાર્ય કરનાર કોઈ હોય નહીં। ત્યારબાદ જો તમે બુશ એટલે કે ઝાડું ન બની શકો તો નાનકડું ઘાસનો તણકડો બનો એટલે માની લો કે ઝાડું પણ બની શકતા નથી તો ઘાસ બનો ઘાસનો એક તણકડો અને એ તણકડો કે જે શું કરે છે હાઈવેને ખુશખુશાલ કરે છે તો એવા તણકડા પણ તમે બની શકો છો પણ શ્રેષ્ઠ બનો। ત્યારબાદ કે તળાવમાંની જે મોટી માછલી તમે ન બની શકતા હોય તો નાની માછલી કારણ કે સાઈઝ એ મેટર કરતી નથી સાઈઝ મોટી હોય કે નાની હોય પણ તમે કઈ રીતે કાર્ય કરો છો કેવું કાર્ય કરો છો એ મહત્વનું છે એટલે કહે છે કે જો મોટી માછલી ન બની શકતા હોય તો મોટી માછલી ન બની શકતા હોય તો નાની માછલી બનો પણ એવી નાની માછલી બનો કે જે એક્ટિવ હોય જીવંત હોય। તો મિત્રો આજે આ બેસ્ટ સ્ટેન્જાની આપણે વાત કરી છે બીજા બેસ્ટ સ્ટેન્જા હવે આપણે આવતા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું
ત્યાં સુધી ગુડ બાય ટેક કેર.